मित्रों टेट टू नु फॉर्म तो तुम भरी दीधु हशे अने ए पण केटलो हरकनी साथे के आ सर 17 માં આવી હતી, કોઈ કહેશે 18 માં આવી હતી, ત્યાર પછી અમે ટેટ આપવા માટે થઈને કેટલો સમયથી રાહ જોતા હતા અને ટેટ આવી ગઈ અને સાચે જ આપણે ફોર્મ પણ ભરી આવ્યા. પણ મેઇન પ્રશ્ન આવીને ઊભો રહે કે સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કેવી રીતે કરવી, એને કેવા કેવા વિભાગમાં વેચી શકાય, અથવા તો બોર્ડ દ્વારા એસીબી દ્વારા છે એ વહેંચાયેલું હોય તો એની એ વિભાગ વાઇઝ પ્રિપેરેશન કેવી રીતે કરવી. કોઈ એક બુક પકડીને બેસી જવું ને સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ બસ અત્યારે એને મુખ્ય ગણી અને આપણી પ્રિપેરેશન સાઇડમાં રાખી દેવી. ઘણા લોકો આવું પણ વિચારતા હશે અને ઘણા લોકો એકદમ સચોટ પ્રિપેરેશન સાથે આવનારી પરીક્ષાની અંદર એકદમ સારી માર્કશીટ મેળવી લે ટેટ પાસ કરેલી અને પછી જ્યારે ભરતી આવે ત્યારે એ ફોર્મ ભરી દઈએ અને આપણા નજીકના સેન્ટરમાં જ આપણું સિલેક્શન થઈ જાય, આવી પણ પ્રિપેરેશન કરતા હોઈએ છે. તો આઈ હોપ કે તમે પણ મેં કીધું એવી પ્રિપેરેશન કરતા હશો કે તમારા ઘરથી ખૂબ નજીક એટલે કે તમારા વતનમાં નોકરી મળે અને એના માટે થઈ. અને આ વિડીયોમાં અમે અંગ્રેજી જે દરેક પરીક્ષામાં હોય જ છે એવા ટોપિક તરફ જવાના છીએ. તો વિડીયો છેક સુધી જોશો અને આ ચેનલ ઉપર જો નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અને આ વિડીયો છે એ તમારા મિત્રોને શેર પણ કરી દેજો, કારણ કે તમે જોઈ રહ્યા છો એ પણ જુએ. તો ખાસ કરીને વિડીયો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે આગળ વધીએ આપણા ટોપિક તરફ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પરીક્ષાની અંદર જનરલ વિભાગની અંદર એક મેઇન વસ્તુ છે એ છે પ્રનાઉન્સમાંથી ક્વેશ્ચન હોય જ છે. કયા પ્રકારના હોય છે, કયા ટોપિકમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, એમ ટોપિક વાઇઝ આપણે જો શરૂ કરીએ તો પ્રનાઉનની અંદર એટલું ખાસ તમારે યાદ રાખવાનું છે કે એમાંથી એક હોય છે તમારી પાસે ઇઝી ઇંગ્લિશ હશે જ, કારણ કે આગળના વિડીયોથી લગભગ વિદ્યાર્થીઓએ મગાવી લીધી છે. અત્યાર સુધીમાં કોઈ બાકી હોય તો હજુ તમે બુકનો ઓર્ડર કરી શકો છો. હું આમાં પણ સજેસ્ટ તમને કરી દઉં છું કે આ બુકમાંથી જ હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, મસ્ત મજાની રીતે બુક બનેલી છે. તો છેક સુધી ટકેલા રહેશો અને મેઇન વસ્તુ એ છે કે એક પણ ટોપિક નહીં છૂટી જાય, કારણ કે આ કમ્પિટિટિવ માટે બનેલી બુક છે અને તમને સારામાં સારા માર્ક્સ લાવવા મદદ કરશે, કરશે અને કરશે જ. તો હવે આપણે આપણા પોઈન્ટ તરફ આગળ વધીએ. તો ખાસ છેક સુધી છે એ જળવાઈ રહેવું તમારા માટે જરૂરી બની જાય છે. તો હવે છે પ્રનાઉન. પ્રનાઉન એટલે શું? તો મેઇન વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, નાઉન એટલે થાય નામ અને પ્રનાઉન એટલે થાય સર્વનામ. તો નામને બદલે જે શબ્દો બધા વપરાતા હોય તેને શું કહેવાય છે? પ્રનાઉન. જેમ કે દાખલા તરીકે હું મારી જગ્યાએ છે હું આઈ પ્રયોગ કરીશ, કે તમારા માટે હું શબ્દ પ્રયોગ કરીશ યુ. તો એ જ રીતે એની સંબંધક વિભક્તિઓ હોય છે અને ખાસ કરીને એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. વિદ્યાર્થીઓ અટવાય છે ક્યાં? તો ત્યાં અટવાય છે કે અમુક નામ એવા હોય છે કે એના માટે ક્યુ સર્વનામ વાપરવું એ ખબર જ ના પડે. હવે ઇંગ્લિશ છે ને થોડું એડવાન્સ લેવલનું દરેક પરીક્ષાઓમાં પૂછાય છે, તો એવી જ અપેક્ષા રાખીએ કે આપણું એડવાન્સ લેવલનું ઇંગ્લિશ જ હજુ કદાચ ટેટમાં પૂછાશે, તો એ તમને થોડું આવડવું જોઈએ. કારણ કે તમારું સ્ટુડન્ટ્સ લેવલથી એક શિક્ષકનું લેવલ હવે બની ચૂક્યું છે અને એના માટેની જ તમારે લાયકાત સાબિત કરવાની છે, એની જ એબિલિટી ટેસ્ટ છે. તો હવે તમે ખાસ અહીં જોશો આ કોષ્ટક હું થોડો સાઈડમાં વિજાવ, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, તો હવે તમારે આટલું એક વસ્તુ યાદ રાખવાની છે, પરંતુ ઘણા નામ એવા હોય છે કે તેમાં કંઈક અલગ હોય છે. જનરલી આપણે એક વસ્તુ યાદ રાખવી પડે કે અમુક નામ છે એની સાથે ક્યુ સર્વનામ વપરાય. તો મૂન સાથે આપણે જનરલી શું વાપરતા હોઈએ? તો કે મૂન એટલે ચંદ્ર થાય, ચંદ્ર સાથે સર્વનામ તરીકે ઈટ વપરાય. ના દોસ્તો, એવું નથી. ચંદ્ર છે એનો જ્યારે હંમેશા આપણે કહીએ કે સજીવારો પણ અલંકાર તરીકે પ્રયોગ થયેલો હોય તો ચંદ્ર સાથે હર પ્રયોગ થશે, એટલે કે ચંદ્ર છે, મૂન છે એ ફેમિનાઇન જેન્ડર છે, આ યાદ રાખવાનું. તો એવા સર કેટલા નામ છે એની યાદી છે તમને ઇઝી ઇંગ્લિશની અંદર મળી જનાર છે. જો અહીં આપેલું છે ધ મૂન, ધ અર્થ, નેચર, ફ્રેટરી, સ્પ્રિંગ, હોપ, આ બધા જ નામ એવા છે કે જે કેવા છે? તો કે એ હંમેશા સ્ત્રીવાચક નામ ગણાય. જ્યારે એવા કેટલાક નામ છે જે પુરુષવાચક ગણાય એ પણ આપણે જોઈ લઈશું. પણ અહીંયા હવે વપરાયું છે ધ મૂન શેડ હર લાઇટ ઓન ધ અર્થ. ચંદ્ર છે તેનો પ્રકાશ છે એ પૃથ્વી પર છોડે છે અને છોડ્યું, સોરી અહીંયા. સ્પ્રિંગ હેઝ હર ઓન ચાર્મ્સ. સ્પ્રિંગને, વસંતને એક પોતાનો વૈભવ હોય છે. હવે તમે ખાસ યાદ રાખજો, હવે વસંત છે એના માટે ઈટ શબ્દ વાપરવો, હિમ વાપરવો, હિઝ વાપરવો, આવા ક્વેશ્ચન છે એ નીકળી શકે છે. તો અહીં તમારે ધ્યાન રાખવું પડશે ત્યાં જવાબમાં શું આવશે. તો કે જવાબમાં આવશે હર. હવે અહીંથી ક્વેશ્ચન આવે યા ના આવે પણ તમને ખ્યાલ આવશે કે આટલું લિસ્ટ છે તમારી પાસે હશે તો તમારે ચિંતા રહેશે નહીં. એ જ રીતે છે શિપ.
શિપ એટલે થાય હોડી, તમને ખબર છે, અથવા તો એ જહાજ માટે શબ્દ, તમે વહાણ માટે શબ્દ પ્રયોગ કરી શકો. તો એના માટે અહીંયા શબ્દ વપરાયો છે હર, કારણ કે એ ક્રિયા છે એને સજીવ બતાવવી છે. તો અહીં ખાસ યાદ રાખજો. એ જ રીતે હવે તમે સર કીધું કે ભાઈ મૂન સાથે તો હર આવે, સમજાઈ ગયું. તો તમે કદાચ એવું પણ વિચારો કે ચંદ્ર છે એક ગ્રહ છે અને સૂર્ય પણ આવી જ રીતે એ સૌરમંડળનો ગ્રહ છે, તો આની સાથે હર આવતું હોય તો આની સાથે હર આવે ના, એની સાથે સન સાથે શું આવશે, તો કે હિઝ આવશે. આ પ્રકારના જે નામ છે એ અહીં તમને લિસ્ટમાં આપેલા છે, એ એક વખત નજર નાખી દેશો તો અહીંયા માર્ક્સ નહીં કપાય. થોડો આગળ વધીએ તો કે હવે તમને ખબર છે કે રાજ માટે તો હી વપરાવાનું, આઈ સાથે, માય વપરાવાનું, બેબી સાથે. હવે બેબી આખે આખું ભણવા બેસતું તો અઘરું થઈ જશે, પણ અગત્યનું ખાસ, બેબી એટલે કોઈ છોકરી નથી, યાદ રાખજો. બેબી એટલે બાળક. નક્કી નથી થતું કે એ બાળક છે એ પુરુષ જાતિનું છે યા સ્ત્રી જાતિનું છે, એટલે નપુંસકલિંગ તરીકે એના માટે હંમેશા ઈટ શબ્દ વપરાય. અને આપણી ટેટમાં તો કેટલી વખત આવા પ્રશ્નો પૂછાય છે અને છોકરાઓ ભૂલ કરીને આવતા હોય, એટલે કે ઉમેદવારો જે ભવિષ્યના શિક્ષક થનાર છે એ આવી ભૂલ ના કરી શકે, એટલે પરીક્ષામાં આવું ક્વેશ્ચન છે એ પૂછી લે, જેથી કરીને કદાચ ભવિષ્યમાં આપણા સ્ટુડન્ટ્સ આપણને પૂછે ત્યારે આપણે લોચે ન ચડી જઈએ. એટલા માટે એક લેવલથી પેપર છે એ આવી શકે. એ જ રીતે બાકીના બધા કોમન છે ત્યાં તમને પ્રશ્ન નહીં થાય. હવે વાત એ છે કે આ બધા પ્રનાઉન કેવી રીતે વપરાય, તો અહીંયા રિફ્લેક્ટિવ પ્રનાઉન છે માય સેલ્ફ ને એ બધા. તો માય સેલ્ફ છે, અવર સેલ્ફ છે, કે યોર સેલ્ફ છે, કે યોર સેલ્ફ છે, એ કેમ ખબર પડશે સર કેવી રીતે મૂકવું? તો કે આઈનું ખબર છે માય સેલ્ફ થશે, વીનું અવર સેલ્ફ થશે. વી હંમેશા બહુવચન છે તો અહીં સેલ્ફ એનું શું કરવું પડશે, સેલ્ફ ઝ કરવું પડશે, અને એ રીતે બહુવચન થશે. બહુવચનનો વિડીયો છે એ આ ચેનલ ઉપર છે અને ટેટ માટે અમે અલગથી એક એક્સ્ટ્રા મૂકવાના છીએ, તો ચેનલ એટલા માટે જ મેં તમને કીધું હતું કે તમારે શું કરી લેવી પડશે, સબસ્ક્રાઈબ કરી લેવી પડશે અને બેલ આઇકન પર ક્લિક પણ કરી દેવું પડશે, જેથી કરી નોટિફિકેશન તમને મળી જાય અને તમે વિડીયો છે એ સમયસર જોઈ લો. ઓકે, હવે અહીં છે સ્ટુડન્ટ્સ. જો વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ સમજો, સ્ટુડન્ટ્સ પ્રયોગ થયેલો છે, તો સ્ટુડન્ટ્સ એટલે કેવું નામ થયું? બહુવચન. તો બહુવચન થયું તો અહીં શું આવ્યું? યોર સેલ્ફ. એક્ઝામની અંદર બસ આવો માર્ક્સ કાપી જાય. હવે અહીંયા એની જગ્યાએ બીજો શબ્દ પ્રયોગ થયેલો છે મોહિલ, તો મોહિલ તો એકવચન નામ થયું, તો એની સાથે શું આવ્યું? યોર સેલ્ફ. લેવલથી ક્વેશ્ચન આવવાના છે, સમજૂતી સાથે જોશો તો વધારે મજા આવશે, સમજૂતી સાથે સમજશો તો મજા આવશે. ઘણા બધાને પ્રશ્નો હતા કે સર ઇઝી ઇંગ્લિશ છે એ અમારે જોવી હોય, કેવી રીતે સમજાવેલો, તો આ તમામ છે એ માહિતી તમને આપેલી જ છે, તમે જોઈ શકો છો. અને સાથે સાથે કેટલી બાબતની ચીવટ રાખવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો. આવી બુક તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે એવું પણ હું તમને કહી શકું, કારણ કે અમારી ખુદની બનાવેલી બુક છે. હું આટલા વર્ષથી પ્રિપેરેશન કરાવું છું, 300 છોકરા અંદાજિત નોકરીએ લાગી ચૂક્યા છે, તો એક લેવલથી બનેલી બુક છે. તો એ ગેરંટી સાથે કહું છું કે એક લેવલનું ગ્રામર તમને અહીં જોવા મળશે. હવે ઘણી વખત તમને એવું જોવા મળે કે પઝેસિવ પ્રનાઉન અને પઝેસિવ એડજેક્ટિવમાં વિદ્યાર્થીઓને ખબર જ ના પડતી હોય, તો ખાસ યાદ રાખજો, પઝેસિવ પ્રનાઉન છે એ હંમેશા સિંગલ આવી શકે, જ્યારે પઝેસિવ એડજેક્ટિવ ક્યારેય સિંગલ ના હોય. એટલે માય પછી હંમેશા મોબાઈલ કે માય પેન, માય ક્લાસ, આવો પાછળ નાઉન હોવું જ જોઈએ. તો એ જો પેરમાં હોય તો સમજવાનું કે શું હશે? પઝેસિવ એડજેક્ટિવ હશે. અને જો સિંગલ હોય તો શું હશે? તો કે પઝેસિવ પ્રનાઉન હશે. તો હવે અહીંયા તમને જોવે, તમે જોશો કે અવર ફેમિલી શબ્દ ખાસ સમજો, શું કહી રહ્યું છે? અવર ફેમિલી. તો અવર ફેમિલી તમે જોશો આ બે સાથે હોય તો આપણે શું લખશું? અવર ફેમિલી, બરાબર. પણ અહીંયા શું કર્યું? ફેમિલીને જુદું પાડી દીધું, વચ્ચે આવી ગયું ક્રિયાપદ અને અવરને આગળ લીધું. જો આવું થાય તો હંમેશા કોનો પ્રયોગ થાય? તો કે પઝેસિવ પ્રનાઉનનો પ્રયોગ થાય. પઝેસિવ પ્રનાઉન હમણાં મેં જે તમને સ્ક્રીનશોટ આપ્યો ને એમાં તમને સંબંધક ટુ તરીકે બતાવી દીધું છે. સંબંધક ટુ ખાસ યાદ રાખજો, જોઈ લેજો. અને લિસ્ટમાં તો છે જ, મેં કીધું એમાં ઇઝી ઇંગ્લિશ જ છે, અહીં કોઈ નવું મટીરિયલ બનાવીને અલગથી નથી ભણાવાયું. વિશ્વાસ સાથે બુક વાંચો. બીજું અહીંયા હવે તમે જોશો તો અહીંયા બ્લેન્ક હોત અને ફેમિલી અહીંયા પડેલું છે, તો અહીં સંબંધક ટુનો પ્રયોગ કરવાનો છે, એટલે માયનું થઈ જાય માઇન, અવરનું થઈ જાય અવર્સ. હવે અહીંયા આપ્યું છે માઇન ઇઝ ધ બેસ્ટ કાર, તો માય કાર શબ્દ છે એ ભેગો હોત તો માય કાર આવત, પરંતુ અહીંયા કાર અહીંયા છે, વચ્ચે ક્રિયાપદ છે અને અહીંયા સંબંધક શબ્દનો પ્રયોગ થયેલો છે, તો એ હંમેશા શું હોય? પઝેસિવ પ્રનાઉન, પ્રનાઉન એકલું હોઈ શકે. તો
અહીં ધ્યાન રાખવાનું છે કે તમે શું મૂકી શકશો, સંબંધક ટુ લિસ્ટમાં જે પ્રમાણે આપેલું છે. એ જ રીતે અહીંયા આપેલું છે ડ્રેસ, અને અહીંયા બ્લેન્ક છે તો હર નહીં, શું હર્ષ, બરાબર. એ જ રીતે અહીંયા આપેલું છે હોમ, અને તેઓનું ઘર જેવું તમને ગુજરાતી તેમાં નહીં આપેલું હોય પણ તમને લાગે છે કે આ બેને છૂટા પાડી દેવામાં આવ્યા છે, અને અહીંયા સંબંધક વિભક્તિનો પ્રયોગ થયેલો છે, તો ધ્યાન રાખવાનું સંબંધક ટુ હોય અને ધેરનું શું થઈ જાય, ધેર સ. આટલું ખાસ યાદ રાખવાનું છે. હવે સર કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે, ઓકે, એ બાબત ઉપર પણ આવી જઈએ અને સમજીએ થોડું આગળ. હવે તમે જુઓ આ ક્વેશ્ચન છે ને, એ બંને ક્વેશ્ચન અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ પણ ગયા છે, એની સમજૂતી પણ અમે મૂકી દીધી છે. ધીસ ઇઝ માય મોબાઈલ, આ મારો મોબાઈલ છે. વેર ઇઝ યોર્સ, સમજો અહીંયા બ્લેન્ક છે. અહીંયા તમે ધારી લો જે બોલ્ડ અક્ષરે લખેલું છે ત્યાં બ્લેન્ક છે, અને ચાર ઓપ્શન આપેલા હોય, યોર, યોર સેલ્ફ, યુ અને યોર સ. તો અહીંયા હવે મોબાઈલનો પ્રયોગ જો બીજી વખત થયો હોત તો યોર આવત, પરંતુ અહીંયા પ્રયોગ થયો જ નથી અને સૌથી છેલ્લે ખાલી જગ્યા પડી છે. કાંઈ નહીં, સિમ્પલ કામ કરવાનું, ક્યાંય યોર તો આવે જ નહીં, શું આવશે, યોર્સ, કારણ કે મેં કીધું એમ પછી સીવ પ્રનાઉન એકલું રહી શકે એટલે અહીંયા સંબંધક ટુનો પ્રયોગ કરવાનો રહેશે. આઈ હેવ માય બુક, મારી પાસે મારી બુક છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, કોની, તેણીની. છેલ્લે છે અહીં જો, અહીં પાછો બુકનો પ્રયોગ થયો હોત ને તો અહીંયા ખાલી હર આવત, શું આવત, પણ અહીંયા તો આવું કંઈ છે જ નહીં એટલે આપણે પાછું એને કાઢી નાખીએ, તો અહીંયા શું આવશે, હર્ષ આવશે. ઓકે, ખાસ હજુ થોડું સમજો જેથી કરીને તમને ક્યારેય માર્ક્સ નહીં કપાય, તમને એ પણ આપેલું છે. હવે ઘણી વખત એવું પણ બને, કોઈ કરતા જ ન હોય તો કામ ચલાવ કરતા તરીકે તમે વાક્યમાં ઇટનો પ્રયોગ કરી શકો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સે, કહેવું અશક્ય છે. હવે અહીં કોઈ કરતા જ નથી તો ત્યાં ઇટનો પ્રયોગ થાય. એ જ રીતે સમય સાથે પ્રયોગ થાય, રેઇન તો રેઇન ઇઝ રેનિંગ તો કહેવાય નહીં તો ઇટ ઇઝ રેનિંગ કહેવાય, બરાબર. તો આવી નાની નાની બાબતો છે એ અમે ઇઝી ઇંગ્લિશની અંદર લઈ લીધી છે, સાથે સાથે આ જ રીતે પ્રેક્ટિસ કરવા માટેના ક્વેશ્ચન પણ લઈ લીધા છે. અને તમને આ વિડીયોની અંદર ખાસ એક જ વસ્તુ અમારો શીખવવાનો ઈરાદો હતો કે એક તો સંબંધક વિભક્તિઓનો પ્રયોગ કેવી રીતે થાય, અને આ લિસ્ટ જે તમારા માટે ટેટ ટુની પરીક્ષા માટે, ટેટ ટુ એટલા માટે કે એમાં ભાષા જે છે તો એમનો સૌથી લાંબુ પેપર છે એ ઇંગ્લિશ સાથેનું રહેવાનું છે. ગુજરાતી અને ઇંગ્લિશ બે થઈને તમારે 65 માર્ક્સ થવાના છે, એ તો ફાઇનલ જ છે, બરાબર. સાથે સાથે જે લોકો ટેટ 1 આપી રહ્યા છે એને 30 માર્ક્સનું ઇંગ્લિશ રહેવાનું છે, તો એ પણ એકદમ ક્રુશિયલ છે, ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ માટે ક્રુશિયલ શબ્દ વાપરી શકાય ઇંગ્લિશની અંદર, તો એટલું અગત્યનું છે. તો જે લોકો ભાષા સાથે ટેટ આપે છે એની વાત તો આવી જ ગઈ, પરંતુ સામાજિક સાથે અને જે લોકો મેથ સાયન્સ સાથે ટેટ આપી રહ્યા છે એ લોકોને પણ એક વસ્તુ તો ખાસ યાદ રાખવી પડશે કે આપણા માટે પહેલાં વિભાગમાં રહેલું 13 માર્ક્સનું કે 12 માર્ક્સનું ઇંગ્લિશ છે એ ક્યાંક એવું ન આપણે કરીએ કે ભાઈ આપણા માટે ગુણ કાઢી નાખીએ એટલે આપણે એને હાસ્યમ કાઢી નાખીએ અને એ આપણને જે તે સમયે હાસ્યમ કાઢી નાખે, આવું ન થાય. એટલા માટે આ ખૂબ જરૂરી છે, ખાસ અગત્યનું છે, એટલે ચૂકશો નહીં એવી મને અપેક્ષા છે. તો આવી સરસ ઇન્ફોર્મેશન સાથેની ઇઝી ઇંગ્લિશ, અને જો વધારે હજુ પ્રેક્ટિસ કરવી હોય તો MCQ બુક, આ બંને બુક એની કોમ્બો ઓફર ચાલી રહી છે. બંનેની MRP પ્રમાણે 700 રૂપિયા કિંમત થાય છે, પરંતુ જો આ અગત્યની બુક તમારે જો જોઈતી જ હોય તો અત્યારે જ અમે પૂરા ગુજરાતની અંદર ફ્રી કુરિયર સેવા સાથે ફક્ત 500 રૂપિયામાં પૂરી પાડી રહ્યા છીએ. તો જો તમારે આ બુક ઓર્ડર કરવાની હોય તો આપેલા 999-888-2546 પર મારો વોટ્સએપ નંબર છે, એના ઉપર તમે તમારું એડ્રેસ નાખી દો અને આગળ છે એની પ્રોસેસ એ જ નંબર ઉપર પૂછી લો, થઈ જશે. અને અમે તમને આ બુક તમારા ઘર સુધી પહોંચાડી દઈશું. અને જો તમે પૂરું પેકેજ ખરીદવા ઈચ્છી રહ્યા છો તો હજુ આ વિડીયો કન્ટિન્યુ રાખો. તો જે લોકો ટેટ ટુ ભાષા સાથે આપનાર છે એના માટે અમે એક સરસ મજાનું પેકેજ બનાવી દીધું છે. વિદ્યાર્થીઓ છે એ ઇઝીલી ડિસ્કાઉન્ટ સાથે બુક મેળવી રહે. શિક્ષક અભિયોગ્યતા યુવાની જેની 350 કિંમત છે, ગુજરાતી વ્યાકરણ વિહાર જે ત્રિવેદી પબ્લિકેશન ભાવનગર દ્વારા પ્રકાશિત છે, ઇઝી ઇંગ્લિશ અને માસ્ટર ઇંગ્લિશ MCQ તો તમે જોઈ જ લીધી જે અમારા દ્વારા પ્રકાશિત છે, અને ટેટ ટાટના પેપર જે યુવા ઉપનિષદ દ્વારા પ્રકાશિત છે. 1665 રૂપિયા દરેક આ ટોટલ બુકની કિંમત થઈ છે, જેમાં તમને 450 રૂપિયા બાદ કરી અને તમારે 1215 રૂપિયા ચૂકવવાના રહેશે.
ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટેટ ટુ આપી રહ્યા છે તેના માટેનો આ પેકેજ છે અને ટેટ વન આપી રહ્યા છે એ લોકોને મેથ્સ રીઝનિંગ છે એ 30 માર્ક્સનો પૂછાય એ એક બુક એડ થતાં 240 પ્લસ થાય છે એટલે ટોટલ એનું 1905 રૂપિયાનું પેકેજ થાય છે સાથે સાથે એ તમને 1370 રૂપિયામાં મળશે અને ટોટલ 535 રૂપિયા કેશબેક રહેશે આખા ગુજરાતની અંદર કુરિયર ફ્રી રહેશે તો જે વિદ્યાર્થી મિત્રોને એક પર્પઝ સાથે એક્ઝામ આપવી છે પરફેક્ટ કે ભાઈ મારે માર્ક્સ આવવા જ જોઈએ એને આટલી બુક તો વાંચવી જોઈએ વાંચવી જોઈએ અને વાંચવી જ જોઈએ તો આઈ હોપ કે તમે પણ આ બધી બુક્સ વાંચશો અને પરીક્ષા આપશો થેન્ક યુ મિત્રો